नमस्कार, आपनु हार्दिक स्वागत छे एज्युकेशन गुजरात चेनलमां। आज आपणे धोरण 8માંના गणित विषयनो चेप्टर पहेलानो पार्ट बीजो जेमां प्रश्न त्रीजो आपणे दाखला छे ए शीखवाना छे। अगाउ आपणे प्रश्न 1 ने 2 शीखी गया। प्रश्न 16મો दाखलो छे के ओछा 5ના છેદમાં 6 અને 7ના છેદમાં 8 વચ્ચે 5 સમય સંખ્યાઓ લખવાની છે। તો તમને એક સમય સંખ્યા લેતા શીખડાવી દઉં કઈ રીતના લેવાય છે, એટલે તમને ખ્યાલ પડી જાય। તો સૌથી પહેલા પેલી સમય સંખ્યા 5ના છેદમાં 6 અને 7ના છેદમાં 8 નો સરવાળો કરવાનો, એને ભાગાકારમાં 2 કરવાના, બરોબર। એટલે આને આપણે લસા કાઢીએ તો લસા થશે 24, 6 4 24 અને 8 3 24, બરોબર। હવે આપણે લસા કાઢી લઈએ। સૌથી પહેલા એક શીખી લેલા બધા આવડી જશે, વત્તા 7 ના છેદમાં 8, તો 8 3 24 થાય, તો ઉપર 3 પડે ભાગાકારની નિશાની। હવે શું કરવાનું, તો ગુણાકાર, તો ઓછા 5 4 20 અને 6 4 24 વત્તા 7 ના 7 7 3 21, બરોબર। તો 21 થશે, તો આપણે 21 જ લખ નાખી સીધા, અને 24 સોરી 24 ભાગાકારમાં 2, 24 આવ્યા સામાન્ય, માઇનસ 20 વત્તા 21 ને એવા 24, બરાબર, ભાગાકારમાં 2 છે। તો અહીં શું થયું અંશમાં, તો ઓછા 1ના છેદમાં 24, આ ભાગાકારનું ગુણાકાર કરી વ્યસ્ત કરીએ એટલે 2 આવી ગયા, ઉપર 1 આવે નીચે, એટલે શું થયું, માઇનસ 1 તો એમનો રહેશે, હવે અહીંયા 12 2 24 થાય, એટલે છેદમાં આવ્યા 12, એટલે 1 આપણે મધ્યક મળી ગયો વચ્ચેનો, માઇનસ 5ના છેદમાં 6 અને 7ના છેદમાં 8ની વચ્ચે આપણે જે સંખ્યા હતી માઇનસ 1ના છેદમાં 12 આપણે મળી ગઈ, બરાબર। ત્યારબાદ આની વચ્ચેનું કરવાનું ગોતવાનું, એટલે કે આ જ રીતના સિસ્ટમથી આપણે ચાલતું જવાનું, બરાબર। એ રીતના આપણે 5 સમય સંખ્યાઓ મળી જશે, આ એક વચ્ચેની મળી ગઈ, પછી આની વચ્ચે મળે છે, બરાબર। આ દાખલાથી કોઈ વચ્ચે એક મળી, પછી આ સમય સંખ્યા અને આ સમય સંખ્યા વચ્ચે ગોતવાના, એ રીતના આ સીન આ સમય સંખ્યા અને આ સમય સંખ્યા વચ્ચે આ રીતના કિંમત મૂકવાની। ટૂંકમાં કાંઈ નહીં, બે સમય સંખ્યા હોય ને એનો સરવાળો ભાંગા 2 કરશો, અને આ રીતના આપણે દાખલો ગણશો એટલે 5 સમય સંખ્યા તમને મળી જશે। અહીં જગ્યા ઓછી હોવાથી મેં તમને એક એક્ઝામ્પલ શીખવાડી દીધો, બરાબર। 17મો દાખલો, બે સમય સંખ્યાનો ગુણાકાર માઇનસ 7 છે, એટલે બે સમય સંખ્યાનો ગુણાકાર કરીએ ને એ માઇનસ 7 છે, એક સમય સંખ્યા છે ને ઓછા 10 છે, તો બીજી સમય સંખ્યા આપણે કહેવાની છે। તો હું તમને ખ્યાલ કહું કે 7ના છેદમાં 10 લઈએ આપણે, આ 10 10 ઉડી ગયા, તો આ શું કેટલા આવ્યા, 7 માઇનસ 1, 7 ગુણ્યા માઇનસ 1 બરાબર ઓછા 7 થઈ ગઈ, એટલે અહીંયા આપણો જવાબ આવશે બીજી સમય સંખ્યા થશે 7ના છેદમાં 10। ત્યારબાદ યોગ્ય ગોઠવણી કરી સરવાળો મેળવો, હવે યોગ્ય પહેલાં ગોઠવણી કરી નાખીએ, કઈ રીતના, 4ના છેદમાં 7 લસા 5 માસે લઈ લઈએ અને 3ના છેદમાં 7 પ્લસ કૌંસમાં માઇનસ 4ના છેદમાં 9 પ્લસ માઇનસ 13ના છેદમાં 9, આ રીતના થઈ ગયું। હવે આનો સરવાળો થઈ જાય સમછેદી છે, એટલે 4 વત્તા 3, અહીંયા વત્તા અહીં 9 સામાન્ય છે, માઇનસ 4 ઓછે વત્તે ઓછા 13, બરાબર, એટલે કેટલા થયા, તો કે 4 વત્તા 3 એટલે કે 7ના છેદમાં 7 વત્તા, આ 4 વત્તા 3 એટલે 7 થઈ ગયા અંશમાં, અહીંયા 9 છે, બરાબર। ઓછે ઓછે વત્તા મોટા આંકડાની નિશાની, 13 વત્તા 4 એટલે 17, માઇનસ 17ના છેદમાં 9 થશે, ઓકે। હવે આપણે 7 અને 9નું આપણે લસા કાઢવાનો રહેશે, સામાન્ય એવો કોઈ જેની સાથે ગુણાકાર કરીએ આપણે, તો
ये जवाब मळे। तो सात ने नौ नो लसा आ भांगाकार नी रीत थी आपणे करीए, सात ने नौ नो लसा, तो सात एकू सात अने नौ एमनो उतार लेवाना, त्रण त्रण नौ, त्रण एकू त्रण એટલે કે સાત ત્રણ અને ત્રણ, સાત ત્રણ એકવીસ, એકવીસ ગુણ્યા ત્રણ કરીએ એનો લસા મળી જશે ત્રણ એકુ ત્રણ, ત્રણ બે છ ત્રેસઠ, આનો લસા આવી ગયો એલસીએમ લઘુત્તમ સામાન્ય અવયવી ત્રેસઠ મેળવ્યો આપણે, કેટલો મેળવ્યો ત્રેસઠ। તો હવે આપણે ને સાતના છેદમાં સાત વત્તા માઇનસ નવના આ રીતના લખી નાખશો, પહેલાં તમે જે કિંમત છે ને એ લખી નાખવાની બરાબર। હવે ત્રેસઠ કરવું હોય તો નવ સત્તા ત્રેસઠ થાય, તો ઉપર એ નવ વળે, નીચે નવ વળે તો ઉપર એ નવ વળે, અહીંયા નવ સાત ત્રેસે બરાબર સાત વળે। એ જ રીતના આપણે સમજણ પડી આ લસા કાઢવામાં તમને, કે લસા જે આપણે કાઢીએ છીએ એ લસામાં આપણે શું કરવાનું રહેશે કે બંને જે અંક હોય એનો લઘુત્તમ સામાન્ય અવયવી એટલે છેદનો અવયવી કાઢવાનો રહે છે બરાબર। તો આપણે લસા મળી ગયો ત્રેસઠ, હવે જે કિંમત હતી એ લખી નાખી એટલે કેટલી મળી, ગુણાકાર કર નવને સાત વડે અને સાતને નવ વડે ગુણાકાર કરીશું, નવ સાતા ત્રેસઠ, અહીંયા ઉપર એ ત્રેસઠ જ થશે, ત્યારબાદ અહીંયા સત્તર સત્તા એકસો ઓગણીસ, આ માઇનસ અને નવ સાત ત્રેસઠ, હવે ત્રેસઠ આવી ગયા સામાન્ય, ત્રેસઠ વત્તા છે એકસો ઓગણીસ માઇનસ છે, તેમાંથી બાદ કરી નાખ્યા, એકસો ઓગણીસમાંથી ત્રેસઠ બાદ કરી નાખીએ આપણે માઇનસ, અહીંયા છ અગિયારમાંથી છ જાય એટલે પાંચ છપ્પન બરાબર, તો એવા છપ્પન કેવા માઇનસ, તમને જવાબ મળશે માઇનસ છપ્પનના છેદમાં ત્રેસઠ ઓકે। ત્યારબાદ નેક્સ્ટ હવે આપણે જોઈએ સાદુરૂપ આપીને કિંમત શોધવાની છે, તો આપણે પહેલાં સાદુરૂપ આપી દઈએ, અહીં ગુણાકાર છે બરાબર, છેદ ઉડતા નથી એટલે અંશ અંશનો ગુણાકાર છેદ છેદનો ગુણાકાર એટલે એકના છેદમાં થશે આઠ પોતાની નિશાની, અહીં તમે જુઓ છેદ ઉડે એમ છે કેટલા કે ત્રણ બે છ, એટલે એક એમ ના કરવું હોય તો એ રીતના પણ તમે કરી શકો કે છ એકુ છ અહીંયા ગુણાકાર કારણ કે છના છેદમાં બે, આ બેનો લસા કાઢીએ આઠ અને બેનો લસા તો એ આઠ મળશે, તો એકના છેદમાં આઠ વત્તા છના છેદમાં બે, આઠને એક વડે ગુણવાના એટલે આઠ થાય અને બેને ચાર વડે ગણ એટલે અંશને ચાર વડે ગુણવાના, એકના છેદમાં આઠ વત્તા છ ચાર ચોવીસના છેદમાં આઠ, હવે આપણે સમછેદી છે છેદ સરખા છે એટલે આઠ મૂકી દીધા, એક વત્તા ચોવીસ એટલે ત્યાં પચીસના છેદમાં આઠ, હજી આપણે ને મિશ્રમાં ફેરવી નાખીએ, તો મિશ્રમાં કઈ રીતના આઠ ત્રણ ચોવીસ, આઠ ત્રણ ચોવીસ, ચોવીસમાં એક ઉમેરી લે પચીસ, આઠ ત્રણ ચોવીસ અને એક પચીસ એટલે આપણે જવાબ મળશે ત્રણ પૂર્ણાંક એકના છેદમાં આઠ। ત્યારબાદ દાખલો છે આપણે વીસમો, એક્સની કિંમત એટલે એ બી છે, વાયની કિંમત અને ઝેડની કિંમત તમે ચકાસો એ થાય છે લાગુ પડે છે ઇક્વલ ટુ એટલે કે સરખા થાય છે કે નહીં, તો આપણે પહેલાં આપણે ડાબી બાજુનું જોઈએ એક્સ વત્તા કૌંસમાં વાય વત્તા ઝેડ, સોરી એક્સ ગુણાકારમાં છે વિભાજનનો ગુણધર્મ છે એટલે એક્સ ગુણાકારમાં છે એટલે માઇનસ એકના છેદમાં બે ગુણાકારમાં બેના છેદમાં ત્રણ વત્તા ત્રણના છેદમાં ચાર, અને વિભાજન કરી નાખીએ ઓછા એકના છેદમાં બે ગુણાકારમાં બેના છેદમાં ત્રણ વત્તા આ પહેલું થઈ ગયું વિભાજન, પછી વત્તા નિશાની, પછી ઓછા એકના છેદમાં બે ગુણાકારમાં ત્રણના છેદમાં ચાર। ત્યારબાદ શું કરશું આપણે કે છેદ ઉડે છે તો કે હા આ છેદ ઉડી ગયા એટલે ઓછા એકના છેદમાં ત્રણ વધ્યા બરાબર સોરી વત્તા અને અહીંયા છેદ ઉડતા નથી તમે જુઓ એટલે અંશ અંશનો ગુણાકાર ઓછા એક ગુણ્યા ઓછા ત્રણ એટલે ઓછા ત્રણ અને ચાર બે આઠ આ રીતના થયું। હવે સેમ ટુ સેમ ઇક્વલ ટુ આ બધું થાય છે કે શું
એ આપણે જોવું હોય તો આપણે જબા જોઈએ જમણી બાજુ x ગુણાકારમાં y વત્તા x ગુણાકારમાં z. x કેટલો આપ્યો છે આપણે? તો કે ઓછા 1 ના છેદમાં 2 ગુણાકારમાં 2 ના છેદમાં 3 વત્તા ઓછા 1 ના છેદમાં 2 ગુણાકારમાં 3 ના છેદમાં 4. અહીં છેદ ઉડી ગયા એટલે ઓછા 1 ના છેદમાં 3 વત્તા અહીંયા ઓછા 3 ના છેદમાં 8 એટલે ડાબા બાજુ ઇક્વલ ટુ જમણી બાજુ એ થાય છે. ચકાસી લીધું એ લાગુ પડે છે, સરખી થાય છે. ત્યારબાદ સાદું રૂપ આપો. આનું સાદું રૂપ આપવાનું છે તો આપણે 3 ના છેદમાં 7 ગુણાકારમાં 28 ના છેદમાં 15. હવે ભાંગાકાર છે એનો ગુણાકાર કરવો હોય ને એટલે છેદ હોય ને અંશમાં હોય જાય 5 અને છેદમાં આવી જાય 14. હવે તમે જો અહીંયા 15 છે એટલે 5 3 15 અહીંયા 14 2 28 તો આ 14 14 રદ થઈ ગયા, આ 5 5 રદ થઈ ગયા, અહીંયા 3 3 રદ થઈ ગયા. હવે અંશમાં કેટલા વધ્યા? તો કે 2. અંશમાં કાંઈ કેટલા વધ્યા? 2 વધ્યા. અને છેદમાં કેટલા વધ્યા? તો કે 7. તો જવાબ મળશે 2 ના છેદમાં 7. આ ભાંગાકારનું ગુણાકાર કર્યું ને એટલે છેદ તો અંશમાં આવી ગયો, અંશ તો છેદમાં, બાકી પછી છેદ ઉદાડી દેવાના. એ જ રીતના આનું સાદું રૂપ આપી દઈએ આપણે 3 ના છેદમાં 7 અહીંયા વત્તા છે -2 ના છેદમાં 21 ગુણાકારમાં -5 ના છેદમાં 6. હવે તમે જુઓ અહીં છેદ ઉડે એમ છે, તો કે હા 3 2 6 શું કામ? એ ગુણાકાર છે ને એટલે ઉડ્યો છેદ, આ બધી વત્તામાં ના ઉડે સરવાળામાં. 3 2 6 હવે 2 2 રદ થઈ ગયા. ઓકે, હવે 21ના નાના નથી ઉડતા તો શું કરવાનું? તો લખીએ આપણે કે 3 ના છેદમાં 7 વત્તાની નિશાની, અહીંયા 2 ઓછા છે, 2 ઓછા એટલે વત્તા થઈ જાય, તો વત્તા 5 છેદમાં આવશે 21 ગુણ્યા 3. 21 ગુણ્યા 3 કરશો ને એટલે 63 થઈ જશે. હવે લસા કાઢ નાખીએ 63 3 ના છેદમાં 7 શું કામ? એ 63 આવ્યા તમને સમજાવું, તો 9 7 63 થાય, ઉપર 9 વળે, 63 1 63 થાય, ઉપર 1 વળે. હવે 9 3 તો કે 27, 27 ના છેદમાં 63 વત્તા 5 1 5 ના છેદમાં 63. 63 આપણે કાઢ્યા સામાન્ય, 27 વત્તા 5. હવે 27 ને 5 ઉમેરીએ એટલે થશે 32, એટલે 32 ના છેદમાં 63 જવાબ આપણો થાય છે. આગળના આપણે દાખલા જોશું ત્રીજા પાર્ટમાં. જોતા રહો એજ્યુકેશન ગુજરાત ચેનલ, શીખતા રહો. થેન્ક યુ, આભાર.